તો જય માતાજી મિત્રો, અમારા સંજય સર છે જે શિરોડીના મશીનમાં શિરોડી ભરી રહ્યા છે, સાથે નિશભાઈ છે, બીજા ભાઈ પણ છે, એનું નામ નથી આવડતું. આ મારા શરદ સર છે, પીટી માસ્ટર, અને અમારી સ્કૂલ એટલે કે નેમી શરણ્યા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સિદ્ધસર રોડ, ભાવનગર. અમને બધાને એટલો હરખ છે ને, આજે મારો સ્પોર્ટ ડે છે એટલે ગ્રાઉન્ડ બનાવી રહ્યા છે. અમે કઈ રીતનું બનાવ્યું ત્યાં જોવા માટે અમારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો પરફેક્ટ વિધાઉટ એટલે કે નિશાન વગર પણ કેટલું પરફેક્ટ રીતે ગ્રાઉન્ડ બની રહ્યું છે. એથ્લેટિકનો મિની ટ્રેક એટલે કે 200 મીટરનો ટ્રેક અમારી સ્કૂલમાં તૈયાર થઈ રહ્યો છે. મિત્રો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો આજે અમારી સ્કૂલમાં સરદારનગર ગુરુકુળનો સરસ મજાનો સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવેલું છે, અને અમે અત્યારે અમારો તો સ્પોર્ટ ડે હતો જે કાલે પૂરો થઈ ગયો છે, અને આજે એક નવી આશા સાથે નવો સ્પોર્ટ ડે નું આયોજન કરેલું છે, જેમાં અમે બધા અત્યારે ખૂબ મજા કરી રહ્યા છીએ. અને અત્યારનું ગ્રાઉન્ડ કેવું છે અને અહીંનું વાતાવરણ કેવું છે તમને હું મારા બ્લોકમાં દેખાડીશ. શું કેવું સંજય સર તમારે, કઈ આમાં કેટલી કેટલી ઇવેન્ટ છે મને બતાવો તો જરી. અંડર 17 ફર્સ્ટ ઇટ સેકન્ડ ઇટ ને થર્ડ ઇટ, ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ સેમિફાઇનલ માટે સિલેક્ટ. તો અત્યારે ફંક્શન હતું જે થોડું ઘણું પૂરું થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે, એમાં અમારા અમારી સાથે રમતા એવા મીરાનભાઈ ઇટાલિયા, જેમની સાથે રમવાની મને ખૂબ જ મજા આવતી, એવા અમારા મુખ્ય મહેમાન છે. એક બેન છે જે મારી કોલેજના જ છે, જે અત્યારે આપણા સ્ટેજ ઉપર બેઠા અને અસ્થિ થઈને અમારી સામે અમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મારા બાળકોને આવ્યા છે, એ બદલ પણ મને ખૂબ આનંદ થયો છે. અને હવે અહીંનું ગ્રાઉન્ડ કેવું છે તે જોવું છે, અને આગળ શું થયું છે તે જોવા માટે અમારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. જે અમારું સરસ મજાનું ગ્રાઉન્ડ શરૂ થાય છે, અને આ જેનો માહોલ છે જે ક્યારના બધા જ રમતવીરો ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ક્યારે હવે ઇવેન્ટ શરૂ થાય, અને આ બધા જ વડીલો જે આવ્યા છે જે અમને પ્રોત્સાહન પૂરું પાડે છે, ઘણા બધા મહેમાનો પણ આવેલા છે, જેમાં મહેમાનમાં અમારા મીરાનભાઈ ઇટાલિયા, ઇન્ડિયા પ્લેયર, યુનિવર્સિટીનું ગૌરવ, અને તેમજ આપણે ભારત ગર્વ લઈ શકે એમાં પણ ભાવનગરના એ પણ આવ્યા છે, અને બીજા પણ બે ઘણા બધા મહેમાનો છે જેમનું નામ તો પૂરતું નહીં આવડતું, પણ જે આવ્યા છે એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે. અને જો ઇવેન્ટ શરૂ થવા જઈ રહ્યું છે, ફટાકડા ફૂટી રહ્યા છે. આ અમારું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો, જોરદાર ધમાકે સાથે અમારી સ્પોર્ટ ડે ની શરૂઆત થઈ ગઈ છે. અને આ અમારી સ્કૂલ છે નેમી શરણ્યા, અને જેની અંદર બધી સ્કૂલોની ઇવેન્ટ શરૂ થઈ ગઈ. જો તમે જોઈ શકો છો 100 મીટર ઇવેન્ટ, નિર્ણાયકો જજીસ છે, રેફરી ડિસાઈડ કરશે કોનો રેન્ક આવ્યો છે અને કોનો નહીં, તે જોઈ શકો છો. આનંદ અને ઉત્સાહ સાથે બધા જ ઇવેન્ટની મોજ માણી રહ્યા છે, અને પાર્ટિસિપેટરો સ્પર્ધકો જે મોજ કરી રહ્યા છે. આ રીતે ઊભા રાખશે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવી ઘણી બધી હીટો પડશે જે તમે જોઈ શકો છો. શું નામ છે તારું? કઈ સ્કૂલ માંથી આવ્યો છો? એવું છે, તને દોડીને કેવું લાગ્યું? મજા આવી, પણ આ દુખ તો છો ત્યાં માટે. એવું છે, બાકી રમત ગમત માં શું કેવું છે, મજા આવે તને રમવાની? કયા ધોરણ માં ભણે છો? 6th માં. ઓકે, થેન્ક યુ. તમે જોઈ શકો છો નેમી શરણ્યા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પણ વિદ્યાર્થી સારું એવું દોડી રહ્યા છે. અહીંનું માહોલ તમે જુઓ, કેટલા મોજથી બધા રમી રહ્યા છે પાર્ટિસિપેટરો. નાના નાના વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં ભાગ લઈ રહ્યા છે, અંડર 14, અંડર 17. આવી 3-4 હીટ પડશે, એમાં જે ફર્સ્ટ સેકન્ડ આવશે એને લેવામાં આવશે, અને એની પાછી ફાઇનલ સેમિફાઇનલ કરવામાં આવશે.
આ તમે માહોલ તો જોવો યાર. અમારી કોલેજના પણ છે અને બધા આનંદ અને એકદમ જોશ, નવા જોશ સાથે રમી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલી સ્પીડમાં ભાગે છે. વેરી ગુડ. હવે બહેનોની પણ ઇવેન્ટ શરૂ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હાય, કેમ છો? કઈ સ્કૂલ માંથી આવી છો? નેમિશરણ્યમાંથી. કઈ કેટેગરી માં છો? 100 મીટર. કેવું લાગ્યું દોડીને? તમને મજા આવે છે ને આજે? ઓકે, થેન્ક યુ બેટા. તમે જોઈ શકો છો અત્યારે ગર્લ્સ ની પણ ઇવેન્ટ શરૂ થઈ ગઈ છે. 100 મીટર. અહીંયા મને મારતા હોય તો મારી જમણી બાજુ ત્યાં રસોડાની બાજુમાં એક બેન પડી ગયા છે, પણ હાર્ડ લક. અને ત્યાં ભાઈઓ અને બહેનો સંજયભાઈ ચૌહાણ જે ડિસાઈડ કરી રહ્યા છે કે શું ચાલી રહ્યું છે, તો ઝડપથી ત્યાં કોનો રેન્ક આવ્યો છે અને કોનો નહીં તે પછી ડિસાઈડ થશે. પણ સિલેક્શન કરે છે અમ્પાયર, ટ્રેક રેફરી. તમે જોઈ શકો છો અને બે પંચોને લાંબી કુદના ખાડે નિર્ણય માટે મોકલ છે. જય માતાજી. મિત્રો, તો અત્યાર સુધી તો તમે જોઈ લીધું છે કે રનિંગમાં 100 મીટર રેસમાં બધા કઈ રીતે ભાગ્યા છે. તો હવે તમને એ બતાવીશ કે એનું સ્ટાર્ટિંગ કઈ રીતે થતું હતું. લેન સેટઅપ થઈ ગયું છે. હવે થોડી ક્ષણોમાં ક્લેપર આપી અને ફરીથી હીટ ચાલુ કરવામાં આવશે. નવી હીટ કોઈ પ્લેયર ઇન્જર્ડ થાય તો એને સારી એવી ટ્રીટમેન્ટ પણ પૂરી પાડવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. હાય, તો તમે કઈ ગેમ માં આવ્યા છો? તમારું નામ? અને કઈ સ્કૂલ માંથી આવો છો? અહીંયા આવીને તમને કેવું લાગે છે? અને તમારી ને તમારી સ્કૂલ માંથી તમે પાર્ટિસિપેટ થતા હોય તો સ્કૂલ નો રિપ્રેઝેન્ટેટિવ કેવું આપશો? એક નંબર. શું લાગે, શું આમ નંબર આવશે કે આરામથી આવી જશે? હવે હું જોઉં છું. ફૂલ એનર્જી સાથે રમજો, ઓકે? ઓલ ધ બેસ્ટ. ફાઇનલી મિત્રો, લોંગ જમ્પનું સેટઅપ થઈ ગયું છે. કઈ રીતનું લોંગ જમ્પ થાય છે તે તમને થોડીક વારમાં બતાવીશ. તમે જોઈ શકો છો કઈ રીતની લાંબી કૂદ થઈ રહી છે. મેજરમેન્ટ લેવાતો હોય છે અને ફાઇનલ ડિસિઝન આવશે. આવી રીતે એક એક પ્લેયરને ત્રણ ત્રણ ટ્રાય આપવામાં આવશે. મિત્રો, હવે થોડીક જ વારમાં ગોળા ફેંકની પણ શરૂઆત કરવામાં આવશે. ફૂલ સેટઅપ લાગી ગયો છે, ત્યાં સુધીમાં તમને આગળની બધી ઇવેન્ટો દેખાડીશ.
ખો ખો ગ્રાઉન્ડનો પણ ફૂલ સેટઅપ થઈ ગયું છે. હમણાં જ પહેલી મેચ શરૂ થવા જઈ રહી છે, તમે જોઈ શકો છો. વાહ, કબડ્ડીની મેચ શરૂ થવા જઈ રહી છે. એ નિર્ભય પ્રાથમિક શાળા અને જેડીસી પ્રાથમિક શાળા વચ્ચે અને બીજો મેચ છે, ભાઈઓમાં છે પ્રથમ મેચ. ફાઇનલી મિત્રો, અત્યારે ખો ખો ના જજીસમાં અમે ત્રણે બેઠી ગયા છે, સંજય સર, અનિશભાઈ, અને ખો ખો ની ભાઈઓની મેચ 14 ની શરૂ થઈ ગઈ છે, જે હમણાં તમને બતાવી. ખો ખો ની 14 ની મેચ ચાલી રહી છે. સર, કઈ કઈ ટીમ છે? નિર્ભય ગુરુકુળ અને વિદ્યાસાગર ગુરુકુળ ની મેચ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. બન્યા રહો અમારી ચેનલમાં, મિતા ચૌહાણ ઓફિશિયલમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.